શ્રી સરસ્વતી વિદ્યાલયના નાના નાના ભૂલકાઓ, ગુડ મોર્નિંગ બાળ મિત્રો. આજે આપણે ગુજરાતી વિષય ભણવાના છે. કયો વિષય ભણવાના છે? ગુજરાતી વિષય. તમને ગુજરાતી વિષય ભણવાનો ગમે છે ને? તો આજે આપણે ગુજરાતી ભણીશું. ગુજરાતી વિષયમાં તમે પહેલાં અગાઉના વિડીયોમાં ક કમળનો ક, ખ ખલનો ખ, ગ ગણપતિનો ગ, ઘ ઘરનો ઘ, ચ ચકલીનો ચ, છ છત્રીનો છ, જ જમરૂખનો જ અને જ જબલાનો જ શીખી ગયા ને? એના પરથી શરૂ થતા શબ્દ પણ તમને આવડી ગયા ને? અને તમને એનું લેખન કરતાં પણ આવડી ગયું. આજે આપણે એ મૂળાક્ષરોનું પુનરાવર્તન કરવાના છે. કરશો ને? ચાલો. આ શેનું ચિત્ર છે? કબૂતરનું. શેનું ચિત્ર છે? કબૂતરનું. આને કહેવાય કબૂતરનો ક. શું કહેવાય આને? કબૂતરનો ક. આને ક કમળનો ક પણ કહેવાય ને? કમળનો ક પણ. હવે ક કબૂતરના ક પછી શું આવે બાળકો? ખ ખટારાનો ખ. શું આવે? ખ ખટારાનો ખ. આ શેનું ચિત્ર છે? ખટારાનું. શેનું ચિત્ર છે? ખટારાનું. આ શું છે? ખ ખટારાનો ખ. આને ખ ખલનો ખ પણ કહેવાય ને? ખલનો ખ. હવે ખ ખલના ખ પછી શું આવે? ઘ ગણપતિનો ઘ. ગણપતિ બાપ્પાને તો તમે બધા ઓળખો છો ને? ગણપતિ બાપ્પા તો બધાને બહુ જ ગમે. ગણપતિ બાપ્પાનો તહેવાર આવે ત્યારે તમે બધા ખુશ ખુશ થઈ જાઓ છો ને? એમની આરતી પણ ઉતારો છો ને? જુઓ તો એમની લાંબી લાંબી શું છે? સૂંઢ છે. શું છે? સૂંઢ. એમને શું ભાવે? લાડુ ભાવે ને? આને કહેવાય ગ ગણપતિનો ગ. ગ ગણપતિના ગ પછી શું આવે? ઘ ઘરનો ઘ. તમે બધા શેમાં રહો છો? ઘરમાં રહો છો ને? શેમાં રહો છો તમે બધા? ઘરમાં. તમારું સરસ મજાનું ઘર છે ને? તેમાં તમારી સાથે મમ્મી પપ્પા, તમારું આખું ફેમિલી રહે છે ને? આને કહેવાય ઘ ઘરનો ઘ. હવે ઘ ઘરના ઘ પછી શું આવે? ચ ચકલીનો ચ. શું આવે? ચ ચકલીનો ચ. આ શેનું ચિત્ર છે? ચકલીનું. શેનું ચિત્ર છે? ચકલીનું. ચકલી ક્યાં ઉડે તમને ખબર છે? આકાશમાં ઉડે. ઉડે ને? હવે ચ ચકલીના ચ પછી શું આવે? છ છત્રીનો છ. શું આવે? છ છત્રીનો છ. આ શેનું ચિત્ર છે? છત્રીનું. શેનું ચિત્ર છે? છત્રીનું. તમને છત્રી ગમે છે ને? ચોમાસામાં જ્યારે વરસાદ પડે છે તો એ વરસાદથી બચવા માટે તમે શું ઉપયોગમાં લો છો? છત્રી, રેઇનકોટ, બરાબર ને? આ છત્રી ઓળો છે ને? તમારી છત્રી છે ને? નાની નાની છે ને? કેટલી સરસ સરસ છે. હવે છત્રીના છ પછી શું આવે? જ જમરૂકનો જ. શું આવે? જ જમરૂકનો જ. જુઓ આ જમરૂકનું ચિત્ર દેખાય છે ને? કેટલું સરસ જમરૂક છે ને? જોઈને મોંમાં પાણી આવે છે બધાને. જમરૂક તો બધાને જ ભાવે ને? તમે પણ મીઠું નાખીને ખાઓ છો ને? જીરું અને મીઠું નાખીને. મને પણ ખૂબ જ ભાવે છે. જ જમરૂકના જ પછી શું આવે? જ જબલાનો જ. શું આવે? જ જબલાનો જ. જુઓ આ શેનું ચિત્ર છે? જબલાનું. શેનું ચિત્ર છે? જબલાનું. તમારા ઘરે જ્યારે નાનકડું બેબી આવે, બાળક આવે, તે શું પહેરે?
ઝબલું પહેરે છે ને મમ્મી, એને નાનું નાનું સરસ સરસ ઝબલું પહેરાવે છે ને. તમે પણ નાના હતા ને ત્યારે તમારા મમ્મી તમને પણ ઝબલું પહેરાવતા હતા. સરસ સરસ ઝબલું, આને કહેવાય ઝબલાનો જ. તમારે હવે ઘરે બેસીને ક થી જ સુધીના મૂળાક્ષર યાદ કરવાના છે, બરાબર ને? યાદ કરજો અને ખાનાવાળી નોટબુકમાં એનું લેખન કરજો. કરશો ને બધા? ગુડ બાય, નમસ્તે.